આ છે ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલના જે બે મહિનાથી તૈયાર હોવા છતાં શરૂ ન થતા એક શાળામાં બે શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા મજબૂર થવું પડ્યું છે શહેરના બે નવા વિસ્તારો લંબે હનુમાન અને કાલવી બીડમાં બે નવા બિલ્ડિંગો બનાવવામાં આવ્યા છે પરંતુ અહીં શાળા શિફ્ટ નહીં કરવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી છે લંબે હનુમાન પાસે બનેલી શાળામાં તો પાણી કે ડ્રેનેજની લાઇન પણ નાખવામાં આવી નથી આ બિલ્ડિંગ ઉપયોગમાં આવે તે પહેલા જ અહીં દિવાલમાં તિરાડ પડેલી જોવા મળે છે

તો કોર્પોરેશનમાં પણ એનું શાસન છે શિક્ષણ સમિતિમાં એનું શાસન છે અને સરકારમાં પણ એનું છે તો ન ગટર લેવામાં જો મહિનો દોઢ દોઢ મહિનો થતું હોય તો બીજી આમ પ્રજાને શું સમજવાનું અને નાના નાના ભૂલકાઓ છે એ બહાર તડકામાં બેઠતા હોય છે એવી પણ અમારી પાસે વાત આવી આવડું મોટું બિલ્ડિંગ છે એ શું આપણે શોભાના ગાંઠીએ સમાનત રાખવાનું છે કે કોઈના ઉદઘાટનના વાકે એ આપણે ઓલું કરવાનું છે હાલમાં ત્યાં બાળકોને મધ્યાહન ભોજન માટે બંને શાળા વચ્ચે એક જ સેટની વ્યવસ્થા હોય તો જે એક જ સેટનો ઉપયોગ બંને શાળાના બાળકોને મધ્યાહન ભોજન કરવા માટેની પણ સૂચના આપેલી છે શાળાના વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને હાલમાં બંને શાળાઓમાં સાડા ચારસો સાડા ચારસો જેટલા બાળકો છે ને તેતેર શિક્ષ જેટલા શિક્ષકોનું સેટઅપ હોય જેને ધ્યાનમાં રાખીને પણ બંને બિલ્ડિંગ થતાં પણ હાલમાં પણ શાળાની અંદર જોઈએ તો બબે રૂમની ઘટ હાલમાં જોવા મળે છે એને એને ધ્યાનમાં રાખી હાલમાં પણ બંને શાળાની અંદર બંને બિલ્ડિંગમાં બબે પાળીમાં શાળાઓ ચલાવવામાં આવે છે ભાવનગર મનપાએ રૂપિયા એક કરોડના ખર્ચે લંબે હનુમાન શાળાનું બિલ્ડિંગ તૈયાર કર્યું છે આ શાળાનું બિલ્ડિંગ તો નવું બની ગયું પણ શાસકોની અણાવડતના કારણે આ બિલ્ડિંગ હજી સુધી સોંપવામાં આવ્યું નથી એક તરફ સરકાર શિક્ષણની ગુણવત્તા સુધારવા અને વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે તેવી વાતો કરે છે પરંતુ આ નવા બનાવાયેલા બિલ્ડિંગો શરૂ ન થતા તેનો ઉપયોગ થાય તે પહેલા જર્જરિત થવા લાગ્યા છે